સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં. આજે આપણે બનાવશું મસાલા ખીચડી, જે ખીચડી શિયાળામાં ખૂબ જ હેલ્ધી અને પૌષ્ટિક હોય છે. અત્યારે શિયાળાની સિઝનમાં લીલા શાકભાજી ખૂબ જ સરસ આવતા હોય છે, તો ચાલો આપણે બનાવીએ મસાલા ખીચડી. તેમાં ઇન્ગ્રીડિયન્ટ્સમાં જોઈશે તુવેરના લીલવા, જે મેં પાઉલ લીધું છે, દૂધી, ડુંગળી, બટાકા, શિંગદાણા, ટામેટા અને મગ ચોખાની ખીચડી. હું મગ ચોખાની ખીચડી બનાવું છું. તમારે બનાવવી હોય તુવેરની તો તમે તુવેરની ખીચડી પણ બનાવી શકો છો. આ જ મસાલા ઉપયોગ કરી અને તુવેરની ખીચડી પણ ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. મગ અને ચોખા મેં ધોઈ અને રાખેલા છે. અને બીજું જોશે આદુની પેસ્ટ, મરચાં, લસણના ટુકડા. લસણ મેં નાના પીસ કરીને રાખેલા છે. લસણની પેસ્ટ કરતાં આ નાના ટુકડા ખૂબ જ સ્વાદમાં સારા લાગે છે. એક લીંબુ, લવિંગ, તજ, રાઈ મેથી અને જીરું, મીઠું, ચટણી, હળદર અને તેલ. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ મસાલા ખીચડી. હવે આપણે ઓઇલ ગરમ મૂકશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે રાઈ જીરું નાખશું. રાઈ જીરું તતડે એટલે તેમાં લવિંગ, બે ટુકડા તજ, આદુ, મરચાં અને ચોખા નાખી દઈશું. એ થોડું સંતરાય એટલે તેમાં વેજીટેબલ ખીચડી છે એટલે તેમાં આપણે તમે ગમે તેટલા વેજીટેબલ નાખી શકો છો. શિંગદાણા તો એટલા મસ્ત લાગે છે ખાવામાં. હવે બધા વેજીટેબલ નાખો એક વખત આપણે એને તેલમાં મિક્સ કરી લેશું. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખશું, નાખશું અને આપણે લીલા મરચા તીખા હતા એટલે આપણે ચટણી તમે સ્વાદ પ્રમાણે નાખી શકો છો. તમારા ઘરમાં જો તીખું વધારે ખવાતું હોય તો તમે વધારે પણ નાખી શકો છો. હવે જે આપણે દાળ ચોખા ધોઈને રાખેલા એ આમાં મિક્સ કરી દેશું. હવે આપણે આમાં દોઢ બાઉલ પાણી નાખી દઈશું. જેટલી ખીચડી લીધી હતી થોડું બાઉલ ખીચડી હતી એટલે આપણે દોઢ બાઉલ પાણી નાખશું. આ ખીચડી સહેજ ઢીલી હોય તો વધારે સારું લાગે છે. હવે હલાવી અને ત્રણ વિસલ થાય ત્યાં સુધી આપણે ખીચડીને સીજવા દઈશું. હવે કુકરને બંધ કરી અને ત્રણ વિસલ થવા દેશું. માં આપણે લીંબુ નાખશું. લીંબુથી આપણને ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. ધાણા ભાજી નાખી અને સર્વ કરશું. તો ફ્રેન્ડ્સ, આપને મારી ખીચડી કેવી લાગી તે જરૂરથી ટ્રાય કરીને બતાવજો. અને હા, તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને પાસેનો બેલ જરૂર પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની અપડેટ મળતી રહે.